શબ્દો છે, ને કાન ખોલી લે, સાંભળી લે. જે દિવસ હું જીત્યો કેદારથી સમજી લેવાનું, જેટલું ભગાય તેટલું ભાગી જવાનું, બાકી હિંમતનગર સુધી તારા ટાંટિયા પકડીને તને કસડતો લઈ જઈશ. આ ઉમેશ પટેલ નો વાદો છે, આ ઉમેશ પટેલ ની ગેરંટી છે. કોઈ પણ વિસ્તારમાં જ્યારે એક અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીતે અને એ પણ લોકસભા જેવી ચૂંટણી જીતે, તો એનો મતલબ એ જ થાય છે કે એ વ્યક્તિ ખૂબ પોપ્યુલર છે. આવા જ એક ઉમેદવાર છે ઉમેશ બાબુભાઈ પટેલ. દીવ અને દમણનો જે વિસ્તાર છે એની અંદર અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેશ બાબુભાઈ પટેલ ચૂંટાઈ આવ્યા છે અને દીવ દમણના સાંસદ બન્યા છે. ઉમેશ બાબુભાઈ પટેલની વાત કરીએ તો એ અત્યારે યુથ એક્શન ફોર્સના પ્રેસિડેન્ટ છે, સાથે સ્વામી વિવેકાનંદ વિદ્યાલયના ચેરમેન તરીકે પણ કાર્ય કરે છે. એની સાથે પોતે જય જલારામ ગૌશાળાની પણ સ્થાપના કરેલી છે. છેલ્લા ઘણા વર્ષોથી દમણની અંદર તેઓ અલગ અલગ મુદ્દા ઉઠાવતા રહે છે. કમ્પ્લેન કરો, ઓબ્ઝર્વ કરો, કમ્પ્લેન કમ્પ્લેન થાય. અરે શું પ્રોબ્લેમ થાય? એમ જ પ્રોબ્લેમ થાય. તમે ડરાવવાની વાત કર્યા કરે, ધ્યાનમાં મૂકી દો. તમે આ ડરાવો છો કેમને? તમને જેલમાં નાખી દેશું, તમને એ કરી દેશું. નથી પણ અમને પણ જવાબ આપવો પડે. તમે કેમ સામે જવાબ આપવો પડે? કેમ અમારતા નથી સામે શું કરવા? મારે બોલવું, મારે પણ જવાબ આપવો પડે. કેવી રીતે તમે બોલ્યા કરાવી રીતે? તમે કેમ બોલ્યો? મારા કાર્યકર્તાને જેલમાં કેમ બોલ્યો? તમે કીધું છે મારી જવાબદારી છે. તો તમે કાર્યકર્તાને કેવી રીતે? મારી જવાબદારી છે. તમારી જવાબદારીને તમે ના કહેવાનું. મારા માણસોને જેલમાં ના વાત કરવાની. તમે પણ જે મેં બોલો મને, આ તમારે માણસો નથી. તમારે પ્રૂફ હું પ્રૂફ છું. હું પ્રૂફ છું. તમે એને કાર્ડ આપો. કેમ તમે નહીં આપો? હું કાર્ડ તેમને પછી કઈ કાર્ડ નહીં આપું. મારા માણસો તમે ત્યારે ફરે. ઉમેશ પટેલની વાત કરી તો ઉમેશ પટેલે ભાજપના લાલુભાઈને હરાવીને સાંસદ પદ પામ્યું છે અને છેલ્લા ઘણા સમયથી પોતે દમણના અલગ અલગ મુદ્દાઓને ઉઠાવતા રહ્યા છે અને ખુલ્લેઆમ બોલવા માટે તેઓ જાણીતા છે.